મિત્રો, આજે ધોરણ 12 બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. આ પરિણામમાં A1 ગ્રેડ મેળવવામાં કચ્છના 5 છાત્રોએ સફળતા મેળવી હતી. A1 ગ્રેડ મેળવવામાં 5-5 વિદ્યાર્થીનીઓએ ડંકો વગાડ્યો હતો. કોઈ પણ વિદ્યાર્થી A1 ગ્રેડ મેળવવામાં સફળ થયો ન હતો. A1 ગ્રેડ મેળવનાર છાત્રોની વાત કરીએ તો ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની 4 કન્યાઓએ A1 ગ્રેડ મેળવીને સફળતા પ્રાપ્ત કરી હતી, જેમાં રિંકલ પંકજભાઈ જેઠી, તર્જની જાગૃતભાઈ અંજારિયા, દેવાંશી યોગેશભાઈ ગોર અને રિદ્ધિ અમરભાઈ પંડ્યાએ A1 ગ્રેડ મેળવ્યો હતો. તો આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની હેતાલી જગદીશભાઈ ઠક્કરે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. આમ કચ્છમાં A1 ગ્રેડ મેળવવામાં કન્યાઓએ સપાટો બોલાવ્યો હતો. A1 ગ્રેડ મેળવનાર છાત્રોએ પોતાની પ્રતિક્રિયામાં એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરવાની વાત કરી હતી. શરૂઆતથી જ પ્લાનિંગ સાથે અભ્યાસ કરીને 100% સફળતા મેળવી શકાય છે. સાથે જ કેટલીક છાત્રાઓએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાથી દૂર રહીને અભ્યાસ કરવો જોઈએ તેના પર ભાર મૂક્યો હતો. સામાન્ય પ્રવાહની તેજસ્વી છાત્રાઓએ CA, પ્રોફેસર તેમજ બેન્કિંગ ક્ષેત્રમાં આગળ વધવાની ખેવના વ્યક્ત કરી હતી. મારા આ અચીવમેન્ટનો ક્રેડિટ મારા પેરેન્ટ્સને આપવા માંગુ છું, કેમ કે એ લોકોએ મને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે, અને મારા ટીચર્સ જેમણે મારા પાછળ ખૂબ મહેનત કરી છે. ભણવાની સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં રહેવું, એક્ટિવ રહેવું, એનો હું આગ્રહ રાખું છું. અને હું રોજના 3-5 hours સ્ટડી કરતી હતી, અને આના કારણે મારો ટાઈમ મેનેજમેન્ટ સરસ થઈ ગયો હતો અને મારો ડેલી શેડ્યુલ ઇઝી કરી દીધું. મારા સૌથી પહેલાં રોલ મોડલ્સ મારા પેરેન્ટ્સ છે, એન્ડ સેકન્ડ પર્સન બાય હુમ આઈ એમ ગ્રેટલી ઇન્સ્પાયર્ડ ઇઝ ડૉક્ટર APJ અબ્દુલ કલામ. છેલ્લે હું બધાને એ મેસેજ દેવા માગું છું કે હંમેશા ખુદ પર ભરોસો હોવો જોઈએ. મારો શાળામાં પ્રથમ ક્રમાંક છે અને મારા પર્સન્ટાઇલ રેન્ક 99.98 છે અને ટકા 91.71 છે. વર્ષ દરમિયાન તો બહુ જ મહેનત તો કરવી જ પડે તો જ આટલા સારા માર્ક્સ આવી શકે છે. પણ એવું નથી કે બહુ જ બહારે નહીં, ક્યારે નહીં જવાનું કે ટીવી નહીં જોવાની, બધું જ ઇન્જોય કરવાનું અને સાથે મહેનત પણ કરવાની. મને ટીચિંગ કા બેન્કિંગની લાઇનમાં જવાની ઈચ્છા છે. વિદ્યાર્થીઓને એ જ કહેવા માંગુ, થોડું સોશિયલ મીડિયાથી દૂર રહેવું અને બહુ જ મહેનત કરવી. વર્ષ દરમિયાન આપણે પહેલાંથી જ ખૂબ મહેનત કરવી પડે તો જ આપણે એટલી જ મહેનત છેલ્લે જળવાય. અને શાળાના શિક્ષકોએ અમને ઘણું સારું માર્ગદર્શન આપ્યું છે, અમારા માતા પિતા તરફથી પણ અમને ઘણું સારું સપોર્ટ મળ્યું છે, એમના વગર અમે આ સિદ્ધિ હાંસલ ન કરી શક્યા હોત. એકચ્યુઅલી ટીચિંગ લાઇનમાં આગળ જવાની ઈચ્છા છે, એટલે BCOM MCOM એવી રીતે આગળ વિચાર્યું. સફળતાનો યશ તો ગુરુજનો શિક્ષકોએ બહુ જ સપોર્ટ કર્યો હતો, બાકી માતા પિતા કુટુંબોનો સાથ તો હોય તો જ આવી સફળતા. વર્ષ દરમિયાન મહેનત એટલે એટલું સિરિયસલી નહીં, પણ એમ રોજરોજનું રોજ વાંચી લેવાનું અને રોજરોજનું નિયમિત રિપીટેડલી વાંચન કર્યું હોય એટલે આરામથી મળે સફળ. વિદ્યાર્થીને ટીપ એ જ આપવાની કે બહુ તમે રોજરોજનું રોજે રોજ નિયમિત વાંચો, હવે BCOM કરવાનું અને સાથે સાથે CAનું કરવાનું. જે અપેક્ષાઓ હતી ને સ્કૂલને કારણે જ હતી કે સ્કૂલમાં એટલી મહેનત કરાવતા ને અમને, અને ગમે ત્યારે કહીએ કે અમને આ ડાઉટ છે તો ક્યારેય ના ન પાડતા. હજી પેપર આવ્યો ને ઘરે પહોંચતા તો આખું પેપર ચેક થઈ જતું, એટલી મહેનત કરતા. એટલે જે કાંઈ પણ છે બધા ટીચર્સનો ફાળો છે રિઝલ્ટમાં. નોર્મલી માતૃછાની છોકરીઓ હોય ને એ હંમેશા ઊંચો ગોલ રાખીને જ આગળ વધતી હોય, એટલે એ લોકો આગળ વધી જ શકે. અને ગોલ મારો તો 90 સુધીનો હતો જ એમ, એટલે સફિશિયન્ટ છે. હું CA કરવાની છું ને, હમણાં મારી ફર્સ્ટ એટેમ્પ્ટ છે જૂનમાં. ટેન્શન રાખવાથી એટલો કાંઈ ફરક નથી પડતો કે આમ બોર્ડ છે ને એટલું ટેન્શન રાખીએ, ટેન્શન લઈને એટલા જ ગભરાઈ જતા હોઈએ છીએ. એટલે ખાલી આપણો ટાર્ગેટ નક્કી રાખવાનો, કલાક તો ક્યારેય પણ આમ વધુ ઓછા થઈ શકે, પણ ટાર્ગેટ નક્કી હોય તો આપણે એમ થાય કે ના આજે પૂરું કરીને સૂવું જ છે, એટલે ટાર્ગેટ પ્રમાણે ચાલી તો થઈ. ખૂબ સુંદર પરિણામ છે, કારણ કે ગુજરાત આખાનું રિઝલ્ટ ખૂબ સારું આવે છે અને એમાં પણ અમારી માતૃછાયા કન્યા વિદ્યાલયનું રિઝલ્ટ તો લગભગ મોટે ભાગે દર વર્ષે 97-99% સુધીનું હોય છે. અને આ વખતે પણ કહેતા મને ખૂબ આનંદ થાય છે કે અમારી માતૃછાયા કન્યા વિદ્યાલયનું પરિણામ 99% છે. વિશેષ આનંદ એ છે કે કચ્છ જિલ્લામાં 5 વિદ્યાર્થીનીઓ A1માં છે, એમાંથી 4 વિદ્યાર્થીનીઓ અમારી સ્કૂલની છે.
જે અમારા માટે બહુ જ ગૌરવની બાબત છે. અમારી સ્કૂલમાં તો અમારી વિદ્યાર્થીનીઓ માટે હું એવું નહીં કહું, કારણ કે એ વનની અંદર જ્યારે ચાર વિદ્યાર્થીની હોય અને એ ટુની અંદર 42 વિદ્યાર્થીનીઓ હોય અને કુલ વિદ્યાર્થીનીઓ 182 હોય, એમાંથી જ્યારે આટલી મોટી ઝળહળતી સફળતા મેળવીએ, કારણ કે હાયર સેકન્ડરીમાં વિદ્યાર્થીનીઓ પોતાની કારકિર્દી માટે ખૂબ સજાગ હોય છે અને એને ખ્યાલ હોય છે કે આ વસ્તુ અમને કારકિર્દી ઘડવામાં અવરોધરૂપ છે, ત્યારે એને છોડી શકે છે અને જ્યારે એન્જોય કરવાનું હોય ત્યારે કરી પણ શકે.